નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જૂને ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10-15 વાગ્યે પ્રધાનમંત્રી નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન દરમિયાન બહુવિધ વિકાસ પહેલનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ બપોરે 12-15 કલાકે તેઓ નવસારીમાં એએમ નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ લગભગ 3:45 કલાકે તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર આઈએન સ્પેસના મુખ્યાલયનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી ગુજરાત ગૌરવ અભિયાન નામના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલ ખાતે આશરે રૂપિયા 3,050 કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 7 પ્રોજેક્ટનું ઉદઘાટન, 12 પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં મદદ કરશે, સાથે કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે રૂપિયા 961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લામાં લગભગ રૂપિયા 542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આ પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે. જીટીયુ ખાતે આગામી 11-12 જૂનના રોજ સેન્ટ્રલાઇઝડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં અપોલો, હિમાલયા, વાસા, ઝાયડસ જેવી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની 70થી વધુ અગ્રણી કંપનીઓ હાજર રહી નોકરી ઓફર કરશે. જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા આગામી 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યુથ ડેવલપમેન્ટ ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુના ચાંદખેડા કેમ્પસ ખાતે 9 માસ સેન્ટ્રલાઇઝડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીટીયુ સાથે સંકળાયેલી તમામ ફાર્મસી કોલેજના વર્ષ 2022ના વર્ષમાં પાસ થયેલા ડીફાર્મ, બીફાર્મ, એમફાર્મ, ફાર્મા ડી, પીએચડીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જીટીયુના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે. આ પ્લેસમેન્ટ ફેરથી 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. આ ફેરમાં 1500થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પડાશે. લીંબડી મ્યુનિસિપાલિટીમાં ફરજ બજાવતા અધિકારીની વિધવા પત્નીને હાઈકોર્ટનો આદેશ છતાં પણ 11 વર્ષથી પેન્શન નહીં ચૂકવાતા કન્ટેમ્પ્ટ પિટિશન કરાઈ છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સેક્રેટરીને હાજર કરવા આદેશ કરતા સરકારી વકીલે જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો. ખંડપીઠે ટકોર કરી હતી કે 1 દિવસ પણ મુદત મળશે નહીં, એક વિધવા મહિલાનો કોઈ આધાર નથી, તેની સ્થિતિ અત્યંત દયનીય છે, 11 વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, આટલો બધો વિલંબ કોઈ રીતે માફીને લાયક નથી, 2 કલાકમાં પેન્શન અને નિવૃત્તિના લાભોની રકમ ચેક આપી દો તો અધિકારીને ચાર્જ ફ્રેમમાંથી મુક્ત કરી શકાશે. લીંબડી મ્યુનિસિપાલિટીમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું 2003માં મૃત્યુ થયું હતું. ત્યારબાદ સરકારે પેન્શન આપવા ઇનકાર કરતા વિધવા પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સરકાર તરફે પેન્શન ચૂકવવા અંગે મુદત માંગતા ખંડપીઠે એવી ટકોર કરી હતી કે પેન્શન ન ચૂકવતા કર્મચારી પણ 1 દિવસ નિવૃત્ત થશે અને તેમના પેન્શનના લાભો અટકશે, એ ધ્યાનમાં રાખજો, અમે એકે દિવસ આપવા માંગતા નથી, તમે અઠવાડિયાની વાત તો કરતા જ નહીં. કોરોના પર લગભગ હવે અંકુશ આવતા લોકો તહેવારની ઉજવણી માટે રાહ જોઈ રહ્યા છે. તેમાંય નવરાત્રીના તહેવારને લઈને તમામ વર્ગના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે નવરાત્રીના તહેવાર પર નિર્ભર ટ્રેડિશનલ કપડાનો વ્યવસાય પૂરજોશમાં શરૂ થયો છે. આમ વેપારી અને કારીગરોના અચ્છે દિન આવ્યા છે. 2 વર્ષ કોરોનાના હોવાથી નવરાત્રીની ઉજવણી ફીકી પડી હતી, જેના કારણે ટ્રેડિશનલ કપડાના વ્યવસાય સાથે જોડાયેલ વેપારીઓ માટે કપરા દિવસો રહ્યા હતા. જોકે ચાલુ વર્ષે નવરાત્રીને હજુ 4 મહિના જેટલો સમય બાકી છે, તેવામાં ન માત્ર ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશમાં અત્યારથી જ ટ્રેડિશનલ કપડાં પહોંચવા લાગ્યા છે. વેપારીઓનું માનીએ તો હાલ પરિસ્થિતિ એવી છે કે સમય ઓછો છે અને માંગ વધુ છે. વજ્રધામ સંકુલના ગાદીપતિ અને વૈષ્ણવાચાર્ય વજ્રરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે વજ્રધામ સંકુલ માંજલપુરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના 23મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં 1.25 લાખ કેરીનો ભવ્ય અને દિવ્ય મનોરથ દર્શનમાં હજારોની સંખ્યામાં ભાવિકજનો દર્શન કરીને કૃતાર્થ બન્યા હતા. પાટોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અવલૌકિક ભક્તિગીતોથી શૃંગારિત સુંદર નૃત્ય પ્રસ્તુત થયા હતા. તો વજ્રધામમાં બિરાજતા શ્રી ઠાકોરજીને 23મા પાટોત્સવ પ્રસંગે સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું, જેમાં શહેરના જાણીતા નૃત્ય કલાકાર ચિરાગ મહિડા તથા તેમના વૃંદ દ્વારા અલૌકિક અને આધુનિકતાના સમન્વયથી સજેલા ભક્તિગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.
भावनगर की आर्थिक करोड़रज्जू सामान अलंगसीब ब्रेकिंग यार्ड ने तोड़ी पाड़वा तंत्रवाहको सक्रिय बनया होवानी चौंकावनारी फरियाद भावनगर सीब ब्रेकर और भावनगर महाजन द्वारा मुख्यमंत्री समक्ष करवामां आवी छे। जेमां ताजेतर में एक अकस्मात बनाव में मजूर नु मृत्यु थता रात्रे 1.5 वागे एफआईआर नोती सीब ब्रेकर की धरपकड़ करवामां आवी हती अने तेनी साथे कोई रीढ़ा गुनेगार होय तेवुं वर्तन करायुं हतुं। एज रीते मेरीटाइम बोर्ड द्वारा पण अकस्मात बनाव बाद 5 दिवस नु क्लोजर आपवानुं होय छे, तेने बदले 1.5 महीना नु नियम विरुद्ध नु क्लोजर अपाता उद्योग धंधा ठप थई जाय तेवी परिस्थिति उभी थई छे। अलंग द्वारा केन्द्र अने राज्य सरकार ने कर स्वरूपे करोड़ों रूपया चूकवामां आवे छे, त्यारे आ उद्योग ने पड़ती मुश्किली अंगे पण सरकार ध्यान आपे तेवी लागणी व्यक्त करवामां। प्रादेशिक शिक्षण नियामक कचेरी द्वारा जिला आंतरिक मांगणी बदलीनी जोगवाईओ अनुसार प्राथमिक शिक्षक अने विद्या सहायकोनी मांगणी मुजबनी बदलीओ कम्प्यूटर पद्धतिए ऑनलाइन करवानुं नियत करवामां आव्युं छे। जे मुजब तारीख 9 जून थी 12 जून सुधी राज्यना तमाम जिलाओ द्वारा खाली जग्याओनी माहिती ऑनलाइन मुकवामां आवशे। 13 जूनना रोज खाली जग्याओनी चकासणी करवानी कामगीरी तंत्र द्वारा करवामां आवशे, तो तारीख 14 जूनना बपोरना 12 वाग्याथी 16 जूनना रातना 11:59 वाग्या सुधी शिक्षक के विद्या सहायक द्वारा आंतरिक बदलीओ माटे ऑनलाइन फॉर्म भरवानी कामगीरी करवानी रहेशे। तारीख 17-19 जून दरमियान तालुका द्वारा अरजी फॉर्मनी चकासणी करीने जिल्ला कक्षाए मंजूरी अरजी वेलिडेशन माटे रजू करवानी कामगीरी करवामां आवशे। तारीख 20 जून थी 22 जून दरमियान जिल्ला कक्षाए अरजीओनी चकासणी करीने मंजूर के नामंजूर करीने मंजूर थयेली अरजीओ अपलोड करवानी कामगीरी हाथ धरवामां आवशे। धोरण 10 માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ વિદ્યાર્થી જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે, જેના માટે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત વિષય પસંદ કરીને આવેદનપત્ર ઓનલાઈન જમા કરાવવાનું રહેશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો પ્રસિદ્ધ કરી દીધા છે। ત્યારબાદ હવે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી જુલાઈ 2022 માસમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે, ત્યારે સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે, જેમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે। આગામી 5 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે। અમદાવાદમાં મંગળવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ બુધવારે પણ દિવસ દરમિયાન ધૂપછાવનું વાતાવરણ રહ્યું હતું। મંગળવાર કરતાં ગરમીનો પારો 0.8 ડિગ્રી ઘગડીને 41.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 29.1 ડિગ્રી નોંધાયું હતું, તો 4-5 દિવસ દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ઘટ્યો હતો, જેને કારણે 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું। કોરોનાના 2 વર્ષ બાદ આખરે આ વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે। આ વર્ષે જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રના લોકમેળા યોજાવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે। 17-21 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળા યોજાશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં 12 સમિતિની રચના કરાઈ છે, જોકે આગામી સમયમાં હજુ 2 બેઠક બોલાવી લોકમેળાની રૂપરેખા જાહેર કરવામાં આવશે, તેમજ તેના બાદ સ્ટોલ વિતરણ માટે ફોર્મનું વિતરણ કરવામાં આવશે। આજે મળેલી પ્રાથમિક બેઠકમાં લોકમેળો યોજાશે તેવી જાહેરાત કરી દેવાઈ છે, જોકે આ વર્ષે લોકમેળાને ફરીથી કોરોનાનું ગ્રહણ ન લાગે તેવી સૌરાષ્ટ્રવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં ફરી કોરોના કેસોએ માથું ઊંચક્યું છે। રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, તે જોતા કોરોનાનું વિઘ્ન આડે ન આવે તો આ વર્ષે સૌરાષ્ટ્રવાસીઓ 2 વર્ષ બાદ લોકમેળો માણી શકશે। દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે। શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, તો લોકમેળા 5 દિવસ, જ્યારે ખાનગી મેળો 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે। રાંધણ છઠથી શરૂ થતા 5 દિવસીય આ લોકમેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે। રાજ્યમાં નાગરિકોના હિત માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે। ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન ઘરે બેઠા કરવામાં આવશે, તો ગુજરાત પોલીસની સિટીઝન એપથી થશે નોંધણી, તો ગુજરાત પોલીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન અમદાવાદથી કેવડિયા સુધી શરૂ કરવામાં આવ્યો હતો, જે પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે છે। આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાની કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી।
सी प्लेन में खराबी आवाथी मेंटेनेंस माटे मोकलवामां आव्यु हतु, जे बाद परत फर्यु नथी। आ सेवा फरी क्यारे शुरू थशे ते अंगे हजु पण कोई माहिती नथी। देश में सर्वप्रथम सी प्लेन सेवा प्रारंभ करवानुं गौरव गुजरात चोक्कसथी लई शके छे, परंतु आ सेवाना प्रारंभ बाद अमदावादना साबरमती रिवरफ्रंट थी केवड़िया कॉलोनी स्टेच्यू ऑफ यूनिटी सुधीनी सी प्लेन सेवा હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે। રાજ્ય સરકારે સી પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણે જળમાર્ગોનો ઉપયોગ વધે, પરંતુ આ સેવામાં વારંવાર વિઘ્ન આવ્યા હોવાથી સરકારે સી પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે। સી પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી પ્લેન પરત ફર્યું નથી। બુધવારે મહત્વનો નિર્ણય લઈને નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકે ખેડૂતોને મોટી રાહત આપી છે। કેબિનેટ અને સીસીઈએની મહત્વની બેઠકમાં કેન્દ્ર સરકારે ખરીફ પાક પર લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે। આ નિર્ણય પછી ડાંગર, સોયાબીન, મકાઈ વગેરે જેવા ખરીફ પાકોની એમએસપી વર્ષ 2022-23 માટે વધશે અને ખેડૂતોને તેમના પાકની ઊંચી કિંમત મળશે। એવું માનવામાં આવે છે કે સરકાર ખરીફ પાકની એમએસપી 5-20% વધારી શકે છે। તમને જણાવી દઈએ કે હાલમાં 2021-22 માટે ડાંગરની એમએસપી 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે। કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ સીસીઈએની બેઠકમાં આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે। અગાઉ રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં। હળવદના ખેડૂતે મધમાખી ઉછેર માટે નવી પદ્ધતિ અપનાવી છે, જેમાં મધમાખીની 150 પેટી મૂકીને વર્ષના અંત સુધીમાં 3,500 કિલો શુદ્ધ મધનું ઉત્પાદન કર્યું છે અને વર્ષના અંતે 15 લાખનું કમાણી કરી છે અને જેની જાપાને નોંધ લીધી છે અને મધ ઉત્પાદન પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે। ખેતીમાં ખેડૂતો દિવસ રાત જોયા વિના તંતોડ મહેનત આદરી ખેડૂતો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે હળવદના આ ખેડૂતે જુદા જુદા 5 ફ્લેવરના મધ ઉત્પાદન કરી તગડી આવક શરૂ કરી છે, જેમાં વરિયાળી, અજમો, સરગવો, તલનો સમાવેશ થાય છે, તો સાથે 100 ગ્રામથી 250 ગ્રામ તેમજ 500 ગ્રામ સુધીનું પેકેજ કરી વેચાણની શરૂઆત કરી છે। એક સમયે લૂઝ વેચાણ થતાં ખેડૂતે આજે ISO સર્ટિફાઈડ અને ટ્રેડમાર્ક ધરાવે છે અને તેઓ ખરેખર આત્મનિર્ભર બન્યા છે। વાર્ષિક 15 લાખનું ઉત્પાદન કરે છે તો હળવદના કમલેશભાઈ પટેલ આત્મનિર્ભર ભારતથી પ્રેરણા લઈ મધની ખેતીની શરૂઆત કરી છે, જેમાં હાલ 150 જેટલી મધમાખીઓની પેટીની ખરીદી કરી વર્ષ દરમિયાન 3,500 કિલોનું ઉત્પાદન મેળવે છે, જેનું રોકાણ ખર્ચ પેટી દીઠ 4,500 અને 150 પેટીનું કુલ 675 લાખ છે। તો સાથે ફક્ત ઉત્પાદન નહીં પરંતુ શુદ્ધ મધ ખાવાના શોખીનો માટે તલ, સરગવો, અજમો, વરિયાળી સહિત અલગ અલગ ફ્લેવરના 100 ગ્રામ, 250 અને 500 ગ્રામના પેકિંગ કરી વેચાણ શરૂ કર્યું છે। ભુજ ટાઉન હોલ ખાતે લીડ બેંક સેલ બેંક ઓફ બરોડા દ્વારા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ પારુલાબેન કારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સરકારની જુદી જુદી યોજનાઓના કુલ 3,377 લાભાર્થીઓને કુલ 237 કરોડથી વધારે રકમનું ઋણ આપવામાં આવ્યું હતું, જેમાં મુદ્રા યોજના, સ્વનિધિ યોજના, હોમ લોન, એજ્યુકેશન લોન અને અન્ય સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષા પારુલબેન કારાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માણસો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે। તેમણે આટલા ઓછા સમયમાં 237 કરોડથી વધારે રકમનું ઋણ આપવા બદલ બેંકોને પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં પણ કચ્છ માટે વધુ સારું કાર્ય કરવા નિર્દેશ કર્યું હતું। આ પ્રસંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર વિજયકુમાર બસેઠાએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા કચ્છના લોકોના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમજ આગળ પણ આવી જ શ્રેષ્ઠ સેવા આપતા રહેવાની ખાતરી આપી હતી। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ હાલ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રિક્ષા ચાલકોના સંગઠન સાથેની બેઠક બાદ પરિવહન મંત્રી પુનિત મોદીએ રાજ્યમાં રિક્ષાના 1.2 કિલોમીટર અંતર માટેના ન્યૂનતમ દરોમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। આ સાથે જ 1.2 કિલોમીટર માટેનું મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ ગયું છે, તો રિક્ષા ચાલકોના સંગઠન દ્વારા મિનિમમ ભાડું 18થી વધારીને 30 રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી હતી। જોકે માત્ર 2 રૂપિયાના ભાવ વધારા માટેની મંજૂરી આપવામાં આવી છે અને મિનિમમ ભાડું 18થી વધારીને 20 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે, તો ગુજરાત સરકારના મંત્રી પુનિત મોદીએ રિક્ષા ચાલકોના યુનિયન સાથેની
वाटाघाटो पूर्ण थयानी जाहेरात करी छे। आ साथे ज लागू करवामां आवेलो नवो भाव वधारो आगामी 10मी जूनना रोजथी અમલી બનશે। ઉપરાંત અગાઉ 1.2 કિલોમીટર બાદની મુસાફરી પર પ્રતિ કિલોમીટરે 13 રૂપિયા ભાડું ગણવામાં આવતું હતું, તેમાં પણ 2 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેથી હવેથી પ્રતિ કિલોમીટરનો રનિંગ ફેર 15 રૂપિયા ગણવામાં આવશે। પુણેશ મોદીના કહેવા પ્રમાણે આગામી 31 માર્ચ 2023 સુધી ભાડામાં કોઈ નવા વધારાની માંગણી નહીં થઈ શકે। રિક્ષા ચાલકોના સંગઠન સાથે સમાધાન દરમિયાન એવી શરત રાખવામાં આવી છે કે આગામી તારીખ 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારનો ગેસનો ભાવ વધે કે રાજ્ય સરકાર ગેસના ટેક્સમાં વધારો કરે, તે છતાં રિક્ષાના ભાડામાં વધારો કરવાની કોઈ માંગણી કે આંદોલન નહીં કરવામાં આવે। જરોતરના છેલ્લા 6 દાયકાથી કેળની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, તેની સાથે 12,000થી વધુ ખેડૂતો જોડાયેલા છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લાને કેળની ખેતી માટે અનામત જાહેર કરાયો છે। વાર્ષિક લાખો ટન કેળનું ઉત્પાદન થાય છે, તો આણંદ જિલ્લામાં ઓર્ગેનિક કેળાની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે। 6 દાયકાથી કેળની ખેતી કરતા હોવા છતાં ખેડૂતોને ક્યારેય કેળાના સંતોષકારક પોષણક્ષમ ભાવ મળતા ન હતા, તો 1.5 વર્ષ સુધી મજૂરી કરવા છતાં વળતર ઓછું મળતું હતું। જ્યારે એમપીના બુરહાનપુરના કેળા આણંદના કેળા કરતા ઉતરતી કક્ષાના હોવા છતાં રૂપિયા 450નો ભાવ મળે છે, કારણ કે ત્યાં નાના ખેડૂતો પણ સંગઠિત થઈને માલ વેચતા હોય છે। જ્યારે ચરોતરમાં 200-325 વચ્ચે છેલ્લા એક દાયકાથી ભાવ મળી રહ્યા છે, જોકે પ્રથમ વખત કેળના ભાવ મંગળવારે 450 મળતા બોરિયા ગામના ખેડૂતોએ ઢોલનગારા સાથે ખેતરમાં જઈને કેળની લૂમને વધાવીને વેપારીને વેચાણ કર્યું હતું। પહેલીવાર ચરોતરમાં 400ની પાર કેળાનો ભાવ જતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। સરકારના જાહેર કાર્યક્રમોમાં જનમેદનીને લાવવા લઈ જવા માટે એસટી બસોનો ઉપયોગ કરવામાં આવતા મુસાફરો રજલી પડતા હોવાથી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખી આવા કાર્યક્રમો માટે લક્ઝરી બસોનો ઉપયોગ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। સરકાર દ્વારા યોજનામાં આવતા જાહેર કાર્યક્રમોમાં જનમેદનીને લાવવા લઈ જવા માટે હંમેશા રાજ્યના જે તે એસટી ડિવિઝનમાંથી બસો ફાળવવામાં આવતી રહેતી હોય છે, જેના કારણે રોજિંદી મુસાફરી કરતા નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના મુસાફરો પણ બાકાત રહેતા નથી। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જનમેદનીને લાવવા લઈ જવા માટે લક્ઝરી બસનો ઉપયોગ કરવા માટે વાહન વ્યવહાર કમિશનર સમક્ષ માંગણી કરવામાં આવી છે। ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 36 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ દ્વારા પ્રેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે, જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે। તો જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરના પરિમલ ચોક ખાતે આવેલા કાર્યાલય ખાતે રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તો ભાવનગરમાં કેસરીયો માહોલ બનાવવા અરવિંદભાઈ અને તેમની ટીમ દ્વારા ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તો 15,000-17,000 જેટલી ધજા બનાવી ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવશે અને ભાવનગરને કેસરીયો માહોલ બનાવવામાં આવશે। અમદાવાદ શહેરમાં બનતા વાહન અકસ્માતોના બનાવોમાં રોંગ સાઈડ વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માત થાય છે, તથા કેટલાક અકસ્માત થયા બાદ HSRP નંબર પ્લેટના હોવાથી અકસ્માત કરનારની ભાળ મળતી નથી અને ગુનો અનડિટેક્ટ રહે છે, જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વિહોણાના વાહન ચાલકો કેસ કરીને દંડ વસૂલવાનું શરૂ કર્યું છે। આ ડ્રાઈવ દરમિયાન પહેલા જ દિવસે રોંગ સાઈડમાં વાહન હંકારનારા 89 લોકો પાસેથી પોલીસે 1.46 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। તો HSRP નંબર પ્લેટ વિના ફરતા વાહનો પાસેથી રૂપિયા 1,000, રોંગ સાઈડમાં ચલાવનાર પાસેથી રૂપિયા 1,500, કાર ચાલક પાસેથી રૂપિયા 3,000 તેમજ ટ્રક બસ જેવા મોટા વાહનો પાસેથી રૂપિયા 5,000 દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારા મોટાભાગે આનંદનગર, સેટેલાઇટ, પાલડી, SG હાઈવેના અમુક વિસ્તારમાં સિંધુભવન રોડ પર દંડવામાં આવ્યા છે, જ્યારે HSRP નંબર પ્લેટ વિનાના વાહનોની વાત કરીએ તો સેટેલાઇટ, વેજલપુર, આનંદનગર વિસ્તારોમાંથી પોલીસે 595 લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને 2.23 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ, વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવેલી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।